હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને ગણેશજીને પ્રસાદમાં ધરાવવા માટે ભાખરી ચૂરમાના લાડુ કેવી રીતે બનાવવા એની રેસિપી બતાવીશ ભાખરી ચૂરમાના લાડુ હોય કે રવાના મુઠિયા ફ્રાય કરીને બનાવેલ ચૂરમાના લાડુ એમાં લોટની સામે ગોળ અને ઘીનું પ્રમાણ સરખું હોય તો જ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ લાગે તો ચાલો પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ખૂબ જ મજેદાર ભાખરી ભાખરીચૂરમાના લાડુની રેસિપી શરૂ કરીએ લાડુ બનાવવા માટે બે કોપ ફૂલ ભરીને વજનમાં અઢીસો ગ્રામ ભાખરી બનાવીએ એ ઘઉંનો જાડો લોટ લીધો છે તેમજ બે કપ ફૂલ ભરીને વજનમાં અઢીસો ગ્રામ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો છે એટલે આ બધો લોટ ભેગો કરીએ તો એનું ટોટલ વજન પાંચસો ગ્રામ છે એની સામે એક કોપ ફૂલ ભરીને વજનમાં અઢીસો ગ્રામ લાડુમાં નાખવા માટે દેશી ગોળ લીધો છે આશરે પાક કોપ જેટલું આ રીતે ઝીણું કાપેલું સૂકું કોપરું લાડુની ઉપર લગાવવા માટે ખસખસ લોટમાં મોણ માટે તેમજ લાડુમાં નાખવા માટે હોમમેડ દેશી ઘી લીધું છે ભાખરી શેકવા માટે તેલ યુઝ કરીશું બંને લોટને એકબીજા સાથે મિક્સ કરી લોટમાં વચ્ચે ખાડો કરીને મોણ માટે બે મોટા ચમચા ભરીને ઘી નાખીશું લોટમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાનું હોવાથી લોટ અને ઘી એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ લોટને મુઠ્ઠીમાં પકડીને એના મુઠિયા કરી શકાય એ પ્રમાણેનો થઈ ગયો છે તો હવે એમાં વધારે ઘી નાખવાની જરૂર નથી હવે એમાં થોડું થોડું પાણી નાખી ભાખરી બનાવવા માટે જેવો કઠણ લોટ બાંધીએ બિલકુલ એ પ્રમાણેનો જ આ સાધારણ કઠણ લોટ બાંધી લઈએ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો અડધી ટી સ્પૂન જેટલું ઘી હાથમાં લઈ લોટની ઉપર લગાવીને એને ઉપરથી ચીકણો કરી લઈએ હમણાં આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકીશું એટલે એ સારી રીતે પલળીને સેટ થઈ જાય આશરે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટને ફરી એકવાર સારી રીતે મસરી લઈએ હવે ભાખરી બનાવવા માટે લોટમાંથી એક સરખા લુવા કરી લઈએ લોટમાંથી લુવા આ રીતની થોડી મોટી સાઈઝના જ રાખીશું કારણ કે લાડુ માટેની ભાખરી થોડી જાડી અને મોટી સાઈઝની વણવાની હોય છે બધા લોટમાંથી એક સરખા લુવા કરી લીધા છે તો હમણાં એને ઢાંકીને રાખીશું એટલે એ સુકાઈ ન જાય ભાખરી વણવા માટે પાતળો વેલણ અને શેકવા માટે બીજી તરફ ગેસ ઓન કરીને એક પેન ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે ગેસ ફ્લેમ હમણાં મીડિયમ રાખી છે એટલે ભાખરી વણીએ ત્યાં સુધીમાં એ ગરમ થઈ જાય ભાખરી વણાઈને રેડી થઈ ગઈ છે તો એની ઉપર ચપ્પુ વડે આ રીતે કાપા કરી લઈએ એટલે એને શેકતી વખતે એ ફૂલે નહીં અને અંદરથી પણ એ સારી રીતે ચરી જાય બીજી તરફ ભાખરી શેકવા માટે પેન ગરમ કરવા મૂકી હતી એ પણ ગરમ થઈ ગઈ છે તો એમાં વણીને રેડી કરેલી ભાખરી શેકવા માટે નાખીશું ભાખરી નીચેની તરફથી હલકી અમસ્તી શેકાઈ ગઈ છે તો એને પલટાવી લઈએ હવે ફરી એને પલટાવીને એની ઉપર એક ટી સ્પૂન જેટલું તેલ નાખીશું મીડિયમ ટુ લો ફ્લેમ પર ભાખરીને આ રીતે ટવેઠા વડે પ્રેસ કરતા રહીને બંને સાઇડેથી ગોલ્ડન કલરની શેકીશું હવે આ ભાખરી બંને સાઈડેથી ગોલ્ડન કલરની શેકાઈ ગઈ છે તો એને એક મોટા બાઉલમાં મૂકી દઈએ ભાખરી શેકાઈ ત્યાં સુધીમાં બીજી તરફ બીજી ભાખરી વણીને રેડી કરી લીધી હતી એને શેકવા માટે નાખીશું અને એ શેકાય છે ત્યાં સુધીમાં બીજી તરફ આગળની રીત પ્રમાણે બીજી ભાખરી વણીને રેડી કરી લઈએ બધી જ ભાખરી વણીને શેકી લીધી અને એને આ રીતે મોટા બાઉલમાં ખુલ્લી કરીને રાખી છે એટલે એ જલ્દીથી ઠંડી થઈ જાય આશરે અડધો કલાક પછી ભાખરી ઠંડી થઈ ગઈ છે તો એના હાથ વડે આ રીતે નાના નાના ટુકડા કરી લઈએ હવે એમાંથી ચૂરમો બનાવવા માટે મીડિયમ સાઇઝના મિક્સર જારમાં થોડું થોડું આ મિશ્રણ નાખીને સૂજી જેવું કરકરું વાટી લઈએ મિક્સર જારમાં વાટેલી ભાખરીને ચોખા ચાળવાના ચાળણામાંથી ચાળી લઈએ એટલે એમાં ભાખરીની મોટી કણી હોય એ અલગ થઈ જાય ચાણામાં જે ભાખરીની કણી છે એને મિક્સર જારમાં નાખીને બાકીની ભાખરી સાથે ફરીથી વાટી લઈએ આમ થોડી થોડી કરીને બધી જ ભાખરી વાટી ચાણામાંથી ચાળીને એનું ચૂરમું રેડી કરી લીધું છે હવે આગળના સ્ટેપમાં ગેસ ઓન કરીને એક ફ્રાઈપેન ગેસ ફ્લેમ પર મૂકી છે ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખી ફ્રાઈપેનમાં બે ટી સ્પૂન ઘી નાખીશું ઘી મેલ્ટ થાય એટલે એમાં ઝીણું કાપેલું સૂકું કોપરું નાખીને એને ગોલ્ડન કલરનું શેકી લઈએ કોપરું શેકાઈને એમાં ગોલ્ડન કલર આવી ગયો છે તો એને રેડી કરેલા ભાખરીના ચૂરમામાં ઉમેરી દઈએ હવે ફ્રાઈપેન ફરી ગેસ ફ્લેમ પર મૂકી છે ગેસ ફ્લેમ લો તરફ રાખી એમાં બે ટી સ્પૂન જેટલા સફેદ તલ નાખીશું તલને હલાવતા રહી એકથી બે મિનિટ માટે હલકા અમસતા શેકી લઈએ તલ શેકાઈ ગયા છે તો એને પણ ચૂરમામાં ઉમેરી દઈએ હવે ફ્રાય પેન ફરી ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે મીડિયમ ફ્લેમ રાખી ફ્રાય પેનમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું ઘી મેલ્ટ થાય એટલે એમાં ગોળ ઉમેરીને મિક્સ કરી લઈએ ગોળ મેલ્ટ થઈને એમાં બબલ્સ થવા લાગે ત્યાં સુધી એને કૂક કરીશું આશરે બે મિનિટ પછી ગોળમાં બબલ્સ થવા લાગ્યા છે એટલે કે હવે એ કૂક થઈ ગયો છે તો ગેસ ફ્લેમ ઓફ કરી ગોળવાળા મિશ્રણને ચૂરમાવાળા મિશ્રણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ હમણાં આ મિશ્રણ ખૂબ જ ગરમ છે તો એને ચમચા વડે હલાવીશું જ્યારે હાથમાં પકડી શકાય એ પ્રમાણે ઠંડુ થઈ જાય ત્યારે એને હાથ વડે ઉપર નીચે કરીને હલાવી લઈશું દસથી બાર મિનિટ પછી હવે આ મિશ્રણ હાથમાં પકડી શકાય એ પ્રમાણે ઠંડુ થઈ ગયું છે તો એને એકવાર હાથ વડે સારી રીતે હલાવી લઈએ લાડુ બનાવવા માટે આ રીતનું એક મોલ્ડ લીધું છે એમાં કિનારી સુધી આ મિશ્રણ ભરીને આંગળી વડે પ્રેસ કરીશું હવે મોલ્ડમાંથી લાડુને અલગ કરીને એક ડીશમાં મૂકીશું આ પ્રમાણે બાકીના મિશ્રણમાંથી પણ મોલ્ડ યુઝ કરીને લાડુ બનાવી લઈએ બધા જ મિશ્રણમાંથી એક સરખા લાડુ બનાવી લીધા છે અને તમે જોઈ શકો છો મોલ્ડ યુઝ કરીને બનાવેલા લાડુ જોવામાં બિલકુલ એક સરખા તેમજ જોઈને ખાવાનું મન થઈ જાય એવા છે હવે આ લાડુની ઉપર ખસખસ લગાવી લઈએ તો હવે ગણેશજીને પ્રસાદમાં ડરાવવા માટે ખૂબ જ ડિલિશિયસ મજેદાર ભાખરી ચૂરમાના લાડુ રેડી થઈ ગયા છે તો તમે પણ આવા ખૂબ જ મજેદાર પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ગણપતિ બાપ્પાને પ્રસાદમાં ડરાવવા માટે ભાખરી ચૂરમાના ગોળવાળા લાડુ બનાવવા માંગતા હો તો આ રેસીપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી